बेलेश्वर भाटिया मुख्य बजारों में पानी वहता थया। भाटिया में धोधमार वरसाद खाबकता वाहन चालकों ने हालाकी पड़ी रही है। भाटिया सतत त्रीजा दिवसे मुख्य बजारों में पानी वहता थया। त्रीजा दिवसे वरसादे भाटिया पंथक में खेडूतों की चिंता में वधारो कर्यो छे। संवाददाता मुकुंद जोड़ाई गया छे वधु जानकारी साथे। मुकुंद, जे वरसाद खाबक्यो छे, कमोसमी वरसाद छे अने तेना कारणे खेडूतों की केवा प्रकारनी प्रतिक्रियाओ, केवा प्रकारनो नुकसान तमने सहन करवो पड़शे? दीपा, वात करिए तो देवभूमि द्वारका जिल्लामां छेल्ला एक अठवाडियामां सतत वर्षी रहेल वरसादना कारणे भाटियानी वात करिए तो भाटियामां पण छेल्ला त्रण दिवसथा सतत कमोसमी वरसादना कारणे तमाम रस्ताओमां धसमसता पाणीना पूर વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। સાથે વાત કરીએ તો ભાટિયા તેમજ કલ્યાણપુર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બળી છે। કારણ કે ખેડૂતોનો જે મગફળી, કપાસ સહિતનો જે તૈયાર પાક છે તે તૈયાર પાક પલળી જવાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સાથે કહી શકીએ કે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો હોય તેવો હાલ માહોલ જોવા મળી રહ્યો છે। જી મુકુંદ, દ્વારકામાં કયા કયા એવા વિસ્તારો છે જ્યાં કમોસમી વરસાદ વરસ્યો છે? દીપા, છેલ્લા ત્રણ દિવસમાં દ્વારકા જિલ્લાના ભાણવડ, ખંભાળિયા અને કેળકુર ને છેલ્લે દ્વારકા પંથકમાં પણ વરસાદ વરસ્યો છે। સાથે વાત કરીએ તો દ્વારકા જિલ્લાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। જી આભાર મુકુંદ જાણકારી આપવા માટે। ગીર સોમનાથના વેરાવળ પંથકથી સમાચાર, જ્યાં વરસાદ ખાબક્યો। વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। ચાંડુવાવ, ડારી, સુપાસી, કીડીવાવ સહિતના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો। અડધા કલાકમાં એકાદ ઇંચ વરસાદ નોંધાયો। ભારે વરસાદના કારણે ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે। ગામની શેરીઓમાં ઘૂંટણ સમા પાણી વહ્યા છે। જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળશે। જાણે કે ચોમાસાના દરમિયાન અહીં શેરીઓમાં પાણી ભરાતા હોય છે તેવી સ્થિતિ સર્જાઈ છે। કમોસમી વરસાદે અહીંના ખેડૂતોને રાતા પાણી રોવા મજબૂર કરી દીધા છે। તૈયાર પાક હતો અને એવા એ સમય દરમિયાન કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે। રોડ રસ્તા પણ જળમગ્ન થઈ ચૂક્યા છે। વેરાવળ ગ્રામ્યની આ તસવીરો સામે આવી છે। આગળ વધીએ, વાત કરીએ બનાસકાંઠાની, જ્યાં માવઠાનો માર સતત યથાવત છે। ધાનેરાના વાછોલ, બાપલામાં ધોધમાર વરસાદ ખાબક્યો। કુંડી સહિતના બોર્ડરના ગામડાઓમાં વરસાદ નોંધાયો। સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે। મગફળી, બાજરી સહિતના પાકમાં નુકસાનની ભીતિ। મગફળી કાઢવાના સમય દરમિયાન જ વરસાદ આવતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે। ત્રણ અલગ અલગ જિલ્લાઓની તસવીરો, પરંતુ સ્થિતિ સામાન્ય। ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। પછી એ દ્વારકા હોય, ગીર સોમનાથ હોય કે બનાસકાંઠા હોય, ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે જે કહેર વરસાવ્યો તેના કારણે ખેડૂતો હવે પાયમાલીના આરે। અનેક એવા વિસ્તારો છે જ્યાં કમોસમી વરસાદે પાકને ભારે નુકસાન પહોંચાડ્યું। મગફળીનો પાક તૈયાર હતો અને એવા સમયે જ વરસાદ વરસ્યો। કચ્છમાં 10 રિઝોર્ટ પર બુલડોઝર ફરી વળ્યું। ધોરડો ચોકડીથી સફેદ રણ તરફ જતા રસ્તા પર 10 જેટલા રિઝોર્ટ તોડી પડાયા। તંત્રે રિઝોર્ટ માટે લીઝ પર આપેલી જમીન પરત લીધી। કડાકા સાથે ક્લોઝ થયું ભારતીય શેરબજાર। સેન્સેક્સ દિવસના અંતે 73 અંક ઘટીને 81,151 પર બંધ થયો। નિફ્ટીમાં પણ 72 અંકનો ઘટાડો નોંધાયો। સ્મોલ કેપ અને મિડ કેપ સ્ટોક્સમાં વેચવાલી જોવા મળી। દિવાળી પહેલા સોના ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી। ધનતેરસ અને પુષ્ય નક્ષત્ર પહેલા જ સોનાનો ભાવ 80,000 ને પાર, તો 1 કિલો ચાંદીનો ભાવ 1 લાખ રૂપિયાને પાર પહોંચ્યો। 1 તોલા સોનાનો ભાવ 80,350 રૂપિયા પર પહોંચ્યો। આ વર્ષે 14,614 રૂપિયા મોંઘું થયું સોનું। પુષ્ય નક્ષત્ર, ધનતેરસ તેમજ દિવાળી એ મુહૂર્તનું સોનું ખરીદવું હવે સપનું બન્યું। ટ્રાફિક નિયમો બાબતે ન્યૂઝીલેન્ડ ગુજરાતનો રિયાલિટી ટ્રેક, અમદાવાદે ખુલ્લેઆમ ઉડાવ્યા ટ્રાફિક નિયમોના ધજાગરા। હેલ્મેટ ફરજિયાત હોવા છતાં વાહન ચાલકો હેલ્મેટ વગર વાહનો હંકારતા જોવા મળ્યા। ટ્રાફિક નિયમન અંગે હાઈકોર્ટના જાહેરનામા બાદ ન્યૂઝીલેન્ડની ટીમે કર્યું રિયાલિટી ટ્રેક। હાઈકોર્ટના સ્ટાફ મેમ્બર્સે હેલ્મેટ વગર પરિસરમાં પ્રવેશ કરતા જોવા મળ્યા। હેલ્મેટ પહેરવામાં હજી પણ નાગરિકો દાખવી રહ્યા છે બેદરકારી। અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે હેલ્મેટને લઈ રિયાલિટી ચેક। હેલ્મેટ પહેરેલા કર્મચારીઓએ નિર્ણયને આવકાર્યો। હજુ પણ કચેરીના કેટલાક કર્મચારીઓ પરિપત્રને અવગણતા જોવા મળ્યા।
गांधीनगर सचिवालयमां हेलमेट माटेनी खास ड्राइव, हेलमेट विना आवता लोकोने गेट पर ज मेमो अपायो। सचिवालय गेट 1 અને 4 पर हेलमेट माटेनी ट्राफिक पोलीसनी ड्राइव। उत्तर गुजरात विद्यार्थियों ने पीजी माटे हवे अन्य जिला में नहीं जवू पड़े। विसनगर नूतन मेडिकल कॉलेज ने पीजी की मंजूरी। हाल में नूतन मेडिकल कॉलेज ने 14 सीट की मंजूरी मिली। उच्च अभ्यास करवा इच्छता विद्यार्थियों ने पड़े सरलता। बनासकांठा की वाव विधानसभा बैठक की पेटाचूंटी में कांग्रेस की कवायत तेज। कांग्रेस उम्मीदवार 24 ऑक्टोबरे भरशे फॉर्म। बनासकांठा कांग्रेस सांसद ज्ञानीबेन ठाकुर कर्यो दावो। पेटा चूंटी पहला वाव में कांग्रेसे विस्तृत कारोबारी बैठक मिली। लोक निकेतन संस्था खाते सांसद ज्ञानीबेन ठाकुर की हाजरी में कांग्रेस की कारोबारी योजाई। जिला कांग्रेस प्रमुख सहित पूर्व धारासभ्य सहित कांग्रेस नेताओं हाजर रहा। बनासकांठा की वाव बैठक की पेटा चूंटी गरमावा वच्चे नेताओं पक्ष पलटा की अटकड़ों बजार गरम थयु। कांग्रेस ठाकरशी रबारी जाहिर में अटकड़ों पर खुलासो कर्यो। कहूं कांग्रेस में छू क्या नहीं जवानो। वाव खाते कांग्रेस कारोबारी में ज्ञानीबेन ठाकुर निवेदन। कोई उम्मीदवार माटे व्यक्तिगत भलामण नहीं करूं। वाव सुईगाम भाबरनी जनता जे कहेशे तेना माटे मोवडी मंडल ने भलामण करीश। 24 ऑक्टोबरे कांग्रेसना उम्मीदवारनुं फॉर्म भरवा माटे आववा जनता ने कर्युं आह्वान। महाराष्ट्र विधानसभा की चूंटी ने लईने सूरत में तैयार थती चूंटी साहित्य और सामग्री की डिमांड वधी। अलग अलग राजकीय पार्टी चिन्हवाड़ी साड़ी टोपी मफलर हेन्डपिन खेस झंडा सहित सामग्री की मांग में वधारो। वेपारियों ने करोड़ों वेपार की है आशा। भरूच माथी करोड़ों नू ड्रग्स पकड़ावा अंगे गृह राज्यमंत्री सूरत पुलिस की कामगिरी की करी सराहना। हर्ष संघवे कहू रात दिवस की मेहनत थी आटली मोटी सफलता मिली छे। गुजरात पुलिस ड्रग्स सामे अभियान नहीं परंतु एक जंग लड़ी रही छे। पुलिस शहीद दिवस निमित्त योजाओ कार्यक्रम। गृह राज्य मंत्री हर्ष संघवी आपी कार्यक्रम में हाजरी। देश की विविध पुलिस फोर्स में फरज दरमियान शहीद थयेला पुलिस जवानों ने सलामी साथ श्रद्धांजलि अर्पण कराई। हर्ष संघवीए मान्यो पुलिस नो आभार। कहू देश में पड़ती कोई पण मुश्किली होय त्यारे पुलिस फ्रंट वॉरियर तरीके करे छे काम। तेमनी आ सेवा बदल राज्यना नागरिकों वती आभार मान्यो। अमदावादना शीलजमां मुख्यमंत्री भूपेन्द्र पटेले देरासरनु कर्यु भूमिपूजन। लीला समोर जैन ट्रस्ट द्वारा जैन देरासरनु कराई रह्यु छे निर्माण। मुख्यमंत्री भूपेन्द्र पटेल साथे पूर्व मुख्यमंत्री विजय रूपाणीए आपी हाजरी। बोटादना साळंगपुर हनुमानजी मंदिर खाते दर वर्षनी जेम आ वर्षे काळी चौदस निमित्ते विशेष पूजा अने यज्ञनुं आयोजन। 31 ऑक्टोबरे केन्द्रीय गृहमंत्री अमित शाह विशेष उपस्थित रहेशे। गोपाळनंद स्वामी यात्रिक भवननुं उद्घाटन पण करशे अमित शाह। 28 ऑक्टोबरे प्रधानमंत्री मोदी अने स्पेनना प्रधानमंत्री वडोदराणी मुलाकात पर पूरजोशमां तैयारी। रस्ताना समारकाम, जाहेर मार्गो पर रंगरोगान, वृक्षारोपण करवामां आव्युं। एमएस यूनिवर्सिटी, कीर्ति मंदिर, न्याय मंदिर तेमज लक्ष्मी विलास पेलेसने लाइटिंगथी सजावाया। प्रधानमंत्री मोदी वडोदरा में एरबेस प्रोजेक्ट नो लोकार्पण करशे। आ प्रोजेक्ट भारतीय वायुसेना माटे परिवहन विमानों नो उत्पादन करशे। भारत अने स्पेन ना प्रधानमंत्री वच्चे नी द्विपक्षीय बैठक योजाशे। शहर में पुलिस नो चुस्त बंदोबस्त गोठवायो। मोरबी में द्वारिका पीठाधीश्वर जगतगुरु शंकराचार्य सदानंद सरस्वती जी महाराज की धर्मसभा योजाई। पांजरापोल में नवा प्रोजेक्ट माटे भूमिपूजन पण करायु। मोरबी अने वांकानेर ना धारासभ्य सहित अनेक लोकोए आपी हाजरी। બોટાદના સાળંગપુર ખાતે આવેલા હનુમાનજી મંદિરનું 176મો પાઠ ઉત્સવ ઉજવાયો। મારુતિ યજ્ઞ, અભિષેક, પૂજન, છડી અભિષેક, વિશેષ શણગાર, દર્શન તેમજ 56 ભોગ અન્નકૂટ ધરાવાયો। વડતાલના ગાદીપતિ સહિત સંતો અને મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા।